नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय अकाउंटेंसी भाग 2 चैप्टर नंबर 3 जोगवाईઓ અને અનામતો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 તફાવત આપો. એમાં પહેલો તફાવત છે સામાન્ય અનામત અને જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, 3 માર્કમાં આ તફાવત પૂછાય અને કદાચ ન પણ પૂછાય ને તો આપણા માટે ખૂબ મહત્વનો છે. એમાં આપણે લખશું પહેલો મુદ્દાઓ સામાન્ય અનામત અને જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, મુદ્દાઓ લખવા જેથી કરીને આપણને લખવામાં, વાંચવામાં અને તપાસનારને પેપર તપાસવામાં સરળતા રહે. તો પહેલો મુદ્દો આપણે લખશું અર્થ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું છું કે સામાન્ય અનામત કોને કહેવાય. સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે એને સામાન્ય અનામત કહેવાય. સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે એને સામાન્ય અનામત કહેવામાં આવે છે. ચાલો લખી દઈએ વિદ્યાર્થી મિત્રો, અર્થમાં સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે તેને સામાન્ય અનામત કહેવાય છે. આ એનો અર્થ છે કે સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે એને સામાન્ય અનામત કહેવામાં આવે છે. ખાસ હેતુ માટે જોગવાઈ નું કહેવાય. ખાસ હેતુ માટે નફા નુકસાનમાંથી, નફા નુકસાન ખાતામાંથી અલગ ફાળવેલી રકમ એટલે જોગવાઈ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરો ને એને સામાન્ય અનામત કહેવાય, અને ખાસ હેતુ, ખાસ હેતુ એટલે કોઈ ચોક્કસ હેતુ, ઘસારો માંડી વાળવો, ગાલખા માંડી વાળવી, બરોબર, દેવદાર હટાવ માંડી વાળવો, આવો કોઈ ચોક્કસ હેતુ હોય એ હેતુ માટે નફા નુકસાન ખાતામાંથી અલગ ફાળવેલી રકમ એટલે જોગવાઈ કહેવામાં આવે છે. તો આ એક મુદ્દો તમારે લખી લેવાનો. અર્થ, સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે એને સામાન્ય અનામત કહેવાય. ખાસ હેતુ માટે નફા નુકસાન ખાતેથી અલગ ફાળવેલી રકમ એટલે જોગવાઈ. ચાલો આગળ બીજો પોઈન્ટ આપણે લખીએ છીએ, નંબર 2. હેતુ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? આનો હેતુ, સામાન્ય અનામતનો હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા સુધારવાનો હોય છે. ધંધાની આર્થિક સદ્ધરતા સુધારવાનો હોય છે. અને આનો હેતુ શું હોય છે? તો કે ઘસારો, નવીનીકરણ, કરવેરા, ગાલકાર વગેરેના હેતુ માટે જોગવાઈ ઊભી કરવામાં આવે છે. બરોબર, તો હું લખાવું એ રીતે લખી લો વિદ્યાર્થી મિત્રો. અહીંયા સામાન્ય અનામતના પોઈન્ટમાં લખો, ધંધાની આર્થિક સ્થિતિ સુધારવા માટે, ધંધાની આર્થિક સ્થિતિ સુધારવા માટે નો હેતુ હોય છે. ધંધાની આર્થિક સ્થિતિ સુધારવા માટેનો હેતુ હોય છે. સાથે લખતા જજો નોટબુકમાં, હું બોલું છું, ધંધાની આર્થિક સ્થિતિ સુધારવાનો હેતુ હોય છે. અહીંયા લખજો, ઘસારો, કરવેરા, નવીનીકરણ, ગાલખાર, ઘસારો, કરવેરા, નવીનીકરણ, ગાલખાર માટેનો હેતુ હોય છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આનો હેતુ શું છે? ધંધાની આર્થિક સદ્ધરતા માટેનો હોય છે. આનો હેતુ ગાલખાર, ઘસારો, કરવેરા, નવીનીકરણ, સમારકામ વગેરેની જોગવાઈ માટેનો હેતુ હોય છે. ચાલો આગળનો પોઈન્ટ 3 નંબર
नब्बो के नुकसान। जो विद्यार्थी मित्रों नफो थाय तो ज सामान्य अनामत उभू करवामां आवे, नफो थाय तो ज सामान्य अनामत उभू करवामां आवे, पण जोगवाईमां नफो थाय के नुकसान जाय जोगवाई उभी करवी फरજિયાત છે। तो ત્રીજો પોઈન્ટ લખો, ધંધામાં નફો થાય તો સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે, ધંધામાં નફો થાય તો સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે, ધંધામાં નફો કે નુકસાન થાય, જોગવાઈમાં લખજો, ધંધામાં નફો કે નુકસાન થાય પરંતુ જોગવાઈ કરવી ફરજિયાત છે, ધંધામાં નફો કે નુકસાન થાય પરંતુ જોગવાઈ કરવી ફરજિયાત છે। નંબર 4, કયા ખાતેથી? विद्यार्थी मित्रों आपने खबर छे અહીંયા શબ્દ લાગે છે અનામત, તો અનામત કયા ખાતેથી ઊભું કરવામાં આવે? આપણે પહેલા વિકલ્પમાં જોઈ ગયા નફા નુકસાન ખાતેથી, લખીએ અનામત નફા નુકસાન, અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે, નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અનામત છે નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે, અને જોગવાઈ ક્યાંથી ઊભી કરવામાં આવે? નફા નુકસાન ખાતેથી, જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે। તફાવતનો ચોથો મુદ્દો છે કયા ખાતેથી, તો કે અનામત છે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે, અને જોગવાઈ છે એ નફા નુકસાન ખાતેથી ઊભું કરવામાં આવે છે। ચાલો આગળ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રકમનો આધાર નંબર 5, રકમનો આધાર, વિદ્યાર્થી મિત્રો અનામતનો આધાર, અનામતનો આધાર એ ચોખ્ખા નફા પર, સંચાલકોની ઈચ્છા પર અને કાયદાની જોગવાઈ પર રહેલો છે। અનામતનો આધાર ચોખ્ખા નફા પર, સંચાલકોની ઈચ્છા પર અને કાયદાની જોગવાઈ પર રહેલો છે, અને જોગવાઈની જો વાત કરીએ તો જોગવાઈ માટે ફાળવણી રકમ નિશ્ચિત હોય છે, આના માટે કોઈનો આધારની જરૂર નથી। તો આ પોઈન્ટ લખી લો વિદ્યાર્થી મિત્રો, અનામતનો આધાર, અનામતનો આધાર ચોખ્ખા નફા પર, કાયદાની જોગવાઈ પર અને સંચાલકોની ઈચ્છા પર રહેલો છે। જોગવાઈમાં લખો, જોગવાઈની ફાળવણીની રકમ નિશ્ચિત હોય છે, જોગવાઈની ફાળવણીની રકમ નિશ્ચિત હોય છે, ત્યાર પછી છેલ્લો પોઈન્ટ આપણે લખી શકીએ ઉપયોગ, ઉપયોગ છેલ્લો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ એમાં લખો, સામાન્ય અનામતનો ઉપયોગ, સામાન્ય
उपयोग, डिविडेंड नी वेचनी करवा, सामान्य अनामत नो उपयोग डिविडेंड नी वेचनी करवा के बोनस शेर आपवा माटे करवामां आवे छे। सामान्य अनामत नो उपयोग डिविडेंड नी वेचनी करवा के बोनस शेर आपवा माटे करवामां आवे छे। जोगवाई में लखो जे हेतु माटे, जे हेतु माटे जोगवाई उभी करी होय, जे हेतु माटे जोगवाई उभी करी होय ते ज हेतु माटे तेनो उपयोग थाय छे। जे हेतु माटे जोगवाई उभी करी होय ते ज हेतु माटे उपयोग थाय छे। तो विद्यार्थी मित्रों तमने छ मुद्दा लखाया, अर्थ हेतु नफो के नुकसान कया खाते थी रकम नो आधार अने उपयोग। परीक्षा में त्रण गुण में जारे आ सवाल पूछाय त्यारे आपने चार थी पांच मुद्दाओ लखवाना होय छे। तो आ तफावत ने विद्यार्थी मित्रों तैयार करी राखजो। परीक्षा में पूछाय एवो तफावत छे त्रण गुण में के सामान्य अनामत अने जोगवाई वच्चे नो तफावत आपो। हवे आपणे आगळना वीडियोनी अंदर विद्यार्थी मित्रों आपणे बीजा तफावत साथे ફરી પાછા મળીશું, ત્યાં સુધી રજા લઈએ।